મનીષ શાહ વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું પંજાબથી સમાચાર છે પંજાબમાં કોંગ્રેસની સરકાર બની ચૂકી હોવાના સમાચાર છે પંજાબના સીએમ પદે અમરિંદરસિંહે શપથ ગ્રહણ કરી લીધા છે ચંદીગઢમાં શપથ સમારોહ યોજાયો છે પંજાબના 26મા મુખ્યમંત્રી બની ગયા છે અમરિંદરસિંહ બીજી વખત અમરિંદરસિંહ પંજાબના સીએમ બન્યા છે રાહુલ ગાંધી અને મનમોહનસિંહે પણ આ શપથ સમારોહમાં હાજરી આપી છે તેમની હાજરીમાં કેપ્ટન અમરિંદરસિંહ પંજાબના સીએમ તરીકે શપથ ગ્રહણ કરી ચૂક્યા છે નવજોત સિદ્ધુએ લીધા મંત્રી પદના શપથ નવજોતસિંહ સિદ્ધુએ કેબિનેટના મંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા છે પંજાબના ચંદીગઢમાં જે શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે તેમાં નવજોત સિદ્ધુએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે રાહુલ ગાંધી અને મનમોહનસિંહ બંનેની હાજરીમાં અમરિંદરસિંહ પંજાબના સીએમ બની ચૂક્યા છે સીએમ પદ માટે તેમણે શપથ ગ્રહણ કર્યા છે 26મા સીએમ અમરિંદરસિંહ બન્યા છે આ પહેલા પણ તેઓ સીએમ રહી ચૂક્યા છે મહત્વનું છે અમરિંદરસિંહે પંજાબના સીએમ પદ માટે શપથ ગ્રહણ કરી લીધા છે રાહુલ ગાંધી અને મનમોહનસિંહની હાજરીમાં ચંદીગઢમાં જે શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે તેમાં સીએમ પદ માટે શપથ ગ્રહણ કર્યા છે બીજી તરફ નવજોત સિદ્ધુએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે આ સાથે જ અમરિંદરસિંહ પંજાબના 26મા મુખ્યમંત્રી બની ગયા છે પંજાબમાં કોંગ્રેસની સરકાર બની ચૂકી છે રાહુલ ગાંધી અને મનમોહનસિંહે આ સમારોહમાં હાજરી આપી છે